नमस्ते मित्रों, प्रसरण की बात आप जानी। प्रसरण वायु विनिमय की जो क्रिया है यहाँ अगत्य भाग भजवे छे, ते जो यू। तो आप सीवाय कोषरस पटल है यो बीजो एक गुणधर्म तो आश्रुति बराबर। तो आश्रुति अंदर एज बात है जे अत्यारे आपणे सांद्रता की बात करी थी बराबर, के वधारे सांद्रता धरावता द्रावण ओछी सांद्रता धरावता द्रावण तरफ जे वहन छे, गति छे, तेने आपणे आश्रुति कहीए छे। तो अत्यारे आश्रुति एटले शुं? आश्रुतिनी क्रियानुं एक उदाहरण जणावी आश्रुतिनी क्रियानुं महत्व आपणे समजावानुं छे। तो आश्रुति एक विशिष्ट प्रकारनुं प्रसरण ज छे, परंतु अहींया पाणीनुं एटले के प्रवाहीनुं प्रसरण थाय छे। व्याख्या आपी छे के बे जुदी जुदी सांद्रता धरावता द्रावण वच्चे मूकवामां आवेल अर्ध प्रवेशशील पटल द्वारा, बे जुदा जुदा सांद्रता धरावता द्रावणों वच्चे अर्ध प्रवेशशील पटल द्वारा पाणीना अणुओं पोतानी वधारे सांद्रता धरावता विस्तारमांथी ओछी सांद्रता धरावता विस्तार तरफ प्रसरण पामे छे। आखी क्रियाने आश्रुति एटले के रसाकर्षण कहे छे। फरीथी, बे जुदी जुदी सांद्रता धरावता द्रावणों वच्चे अर्ध प्रवेशशील पटल जो मूकवामां आवे तो पाणीना अणुओं पोतानी वधारे सांद्रता धरावता विस्तारमांथी ओछी सांद्रता धरावता विस्तारमां प्रवेश पामे छे। आ क्रियाने आश्रुति एटले के रसाकर्षण कहे छे। आश्रुतिनी क्रियामां शुं थाय छे? तो के पाणीना अणुओं हाइपोटोनिक एटले जेमां पाणीनी सांद्रता वधारे छे तेमांथी हाइपरटोनिक एटले के पाणीनी सांद्रता ओछी छे તે તરફ પ્રસરણ પામે છે। ફરીથી, આશ્રુતિની ક્રિયામાં પાણીના અણુઓ હાઇપોટોનિક દ્રાવણમાંથી એટલે કે જ્યાં પાણીની સાંદ્રતા વધારે છે તેમાંથી હાઇપરટોનિક એટલે પાણીની સાંદ્રતા ઓછી હોય છે તે તરફ પ્રસરણ પામે છે। જ્યારે આઇસોટોનિકની અંદર આપણને ખબર છે પાણીની સાંદ્રતા અને દ્રાવણની સાંદ્રતા બંને સરખી હોય છે, તો આવા દ્રાવણો વચ્ચે આશ્રુતિની કોઈ ક્રિયાઓ થતી નથી। આ વાત યાદ રાખવાની છે। તો હાઇપરટોનિક અને હાઇપોટોનિક આ બે દ્રાવણો લેવામાં આવે તો જ આશ્રુતિની પ્રક્રિયા થાય છે, અને અહીંયા પાણીના અણુઓ એ વધુ ઓછી સાંદ્રતા ધરાવતા હોય તે દ્રાવણ તરફ ગતિ કરે છે। હવે એક સરસ ઉદાહરણ આપ્યું છે કે સૂકી દ્રાક્ષને પાણીમાં મૂકવામાં આવે તો થોડા સમય બાદ એ દ્રાક્ષ પાણી મેળવીને ફૂલી જાય છે। કેમ? તો કે સૂકી દ્રાક્ષ જે છે એ સૂકી દ્રાક્ષની અંદર પાણીની સાંદ્રતા ઓછી હોય છે, જ્યારે પાણીમાં પાણીની સાંદ્રતા વધારે હોય છે, તેથી પાણીના અણુઓ વધુ સાંદ્રતાથી દ્રાક્ષની અંદર ઓછી સાંદ્રતા ધરાવે છે તે તરફ શું કરે છે? આશ્રુતિ પામે છે, પ્રસરણ પામે છે, અને પરિણામે જે દ્રાક્ષ છે એ પાણીને શોષી લઈ પોતાના કદમાં મોટો થાય છે અને એ ફૂલી જાય છે। એવી જ રીતના લીલી દ્રાક્ષ જ્યારે હોય છે તો લીલી દ્રાક્ષ કે શર્કરાના સાંદ્ર દ્રાવણમાં, લીલી દ્રાક્ષ ક્ષાર કે શર્કરાના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે લીલી દ્રાક્ષને તો થોડા સમય બાદ એ બધું જ પાણી ગુમાઈ દે છે અને ચીમડાઈ જાય છે। કારણ કે લીલી દ્રાક્ષની અંદર જે છે એ ત્યાં પાણીની સાંદ્રતા કેવી હોય છે? વધારે હોય છે। જ્યારે એના કરતાં એને સામાં મૂકવામાં આવે શર્કરાના સાંદ્ર દ્રાવણમાં મૂકો ત્યારે શર્કરાના સાંદ્ર દ્રાવણની અંદર પાણીની સાંદ્રતા ઓછી હોય છે, તેથી દ્રાક્ષની અંદરની જે પાણી છે એ પોતે આશ્રુતિ દ્વારા એ શર્કરાના સાંદ્ર દ્રાવણની અંદર જાય છે, અને પરિણામે જે દ્રાક્ષ છે એ પોતાની પાણી ગુમાવે છે અને ચીમળાઈ જાય છે। તો અહીંયા બંને સૂકી દ્રાક્ષને પાણીમાં મૂકી તો એને પાણીનું શોષણ કર્યું અને એનું કદ વધ્યું। કેમ? તો કે બહાર વધારાના પાણીમાંથી દ્રાક્ષની અંદર પાણીની પ્રસરણ એટલે કે આશ્રુતિ પામે છે બરાબર। તો આ એક સરસ એનું ઉદાહરણ હતું। તો મિત્રો, આ રીતે આને યાદ રખાય। હવે મહત્વની વાત કરીએ તો કે મીઠા પાણીના એક કોષી સજીવો, જે મીઠા પાણીમાં એક કોષી સજીવો રહે છે એ મોટા ભાગના આવા સજીવો વનસ્પતિ કોષો આશ્રુતિ દ્વારા, શાના દ્વારા? આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે, અને વનસ્પતિના મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ આશ્રુતિ દ્વારા જ થાય છે। તો બે જગાએ મીઠા પાણીના એક કોષી સજીવો અને મોટા ભાગના વનસ્પતિ કોષો આશ્રુતિ દ્વારા જ પાણી મેળવે છે। વનસ્પતિમાં મૂળ દ્વારા જે ભૂમિમાંથી પાણીનું શોષણ થાય છે એ પણ આશ્રુતિ દ્વારા થાય છે। તો આશ્રુતિની ક્રિયા એ એક કોષી સજીવ અને મોટા ભાગના વનસ્પતિ કોષો માટે પણ ખૂબ જ અગત્યની છે। તો મિત્રો, હવે આગલો પ્રશ્ન હવે જોઈએ। મિત્રો, હમણાં કાબરોનો અવાજ આવ્યો હતો, તો કોષના જીવન માટે જરૂરી બાબતો જણાવો। તો કોષના જીવન માટે જરૂરી બાબતોમાં પહેલી વાત છે કે કોષની અંદર પ્રસરણની ઘટના દ્વારા પાણી કાં તો વાયુનો વિનિમય થવો જોઈએ, આ પહેલી વાત।
બીજી વાત, કોષ તેમના બાહ્ય પર્યાવરણમાંથી જ પોષણ મેળવે છે. અને ત્રીજી વાત, વિવિધ અણુઓ કોષમાં તેમજ કોષની બહાર, ફરીથી વિવિધ અણુઓ કોષમાં કે કોષની બહાર ઉર્જાના ઉપયોગ દ્વારા વહન પામે છે. એટલે એમને વહન થવા માટે પણ ઉર્જાનો તો ઉપયોગ થાય છે, ભલે તેને અંદર દાખલ કરવામાં આવે કે કોષની બહાર દાખલ. તો ત્રણ વાતો અગત્યની. પ્રસરણની ઘટના દ્વારા તે પાણી અને વાયુનો વિનિમય કરે છે, બીજું બાહ્ય પર્યાવરણમાંથી પોષણ મેળવે છે, અને વિવિધ અણુઓ કોષની અંદર કે કોષની બહાર એવો ઉર્જાના ઉપયોગ દ્વારા વહન પામે છે, એમને વહન પામી શકતા નથી. એ જ રીતની વાત છે કે કોષ રસપટલની સંરચના સમજાવવાની છે અને તેમાં અંતરવહન શું છે એ આપણે જોઈશું. તો કોષ રસપટલની સંરચનાનું અવલોકન વીજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર વડે થાય છે. યાદ રાખજો, કોષરસ પટલની જે સંરચના છે એનું જો આપણે અવલોકન કરવું હોય તો સૂક્ષ્મદર્શક યંત્ર, વીજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે જ કરી શકાય છે. અને જ્યારે આપણે એનું અવલોકન કર્યું ત્યારે ખબર પડી કે કોષરસ પટલ એ કાર્બનિક અણુ, પ્રોટીન, લિપિડનું બનેલું હોય છે. કોષરસ પટલ એ પ્રોટીન અને લિપિડનું બનેલું હોય છે અને આ બંને કાર્બનિક અણુઓ છે. હવે અંતરવહન એટલે શું? તો કે કોષરસ પટલની તરલતાને કારણે, કોષરસ પટલ કેવું હોય છે? તરલ હોય છે અને એના કારણે કોષ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક અને અન્ય દ્રવો ગ્રહણ પણ કરે છે અને આ ક્રિયાને અંતરવહન કહે છે. તો કોષરસ પટલની તરલતાને કારણે કોષ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક તેમજ અન્ય દ્રવ્યો ગ્રહણ કરે છે. આ સમગ્ર ખોરાક ગ્રહણ કરવાની ક્રિયાને અંતરવહન કહે છે. અંતરવહન એટલા માટે કે બાહ્ય પર્યાવરણમાંથી અંદરની તરફ દ્રવ્યોનું વહન થાય છે, ખોરાક તેમજ અન્યનું. અને અમીબામાં ખોરાક અંતગ્રહણ અંતરવહન ક્રિયા દ્વારા જ થાય છે. તો અમીબામાની અંદર ખોરાક અંતગ્રહણ જે છે એ અંતરવહન દ્વારા જ આપણને જોવા મળે છે. તો કોષરસ પટલની સંરચનામાં કોણ અગત્યનું હોય છે? તો કે કાર્બનિક અણુ, પ્રોટીન અને લિપિડનું બનેલું હોય છે અને એનું અવલોકન કરવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, આવી જ રીતનો એક 16મો નાનો પ્રશ્ન છે એ જોઈએ. તો મિત્રો, અહીંયા પ્રશ્ન છે કે કોષમાં CO2 અને પાણી જેવા પદાર્થનું અંદર તેમજ બહાર વહન કેવી રીતે થાય છે, ચર્ચા કરવાની છે. તો હમણાં જ આપણે જોયું કે CO2નું વહન કોષરસ પટલ દ્વારા વડે પ્રસરણ દ્વારા થાય છે, જ્યારે પાણીનું વહન કોષરસ પટલમાંથી આશ્રુતિ દ્વારા થાય છે. બરાબર, બંનેની વાત આપણને ખબર છે કે CO2ની અંદર બરાબર જેની સાંદ્રતા વધુ હોય એ વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા તરફ CO2 એટલે કે બહારની તરફ વહન પામે છે. સેમ પાણીની અંદર બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી વધારે પાણીની સાંદ્રતા ધરાવતું જે દ્રાવણ છે એ ઓછી સાંદ્રતા ધરાવતા ઓછી પાણીની સાંદ્રતા ધરાવતા તરફ પાણીના કણો અણુઓ ગતિ કરે છે, તેને આપણે આશ્રુતિ કહીએ છીએ. બરાબર, તો CO2 અને પાણી તેમના વધુ સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ ગતિ કરે છે. તો આ પ્રશ્ન આગળ આવી જ ગયો છે એટલે આપણે ડીપમાં ચર્ચા કરતા નથી કે કોષમાં CO2 અને પાણી પદાર્થોનું અંદર તેમજ બહાર વહન કેવી રીતે થાય છે. તો કે વાયુઓનું, CO2 અને ઓક્સિજન બંનેનું પ્રસરણ દ્વારા અને પાણીનું કોષરસ પટલમાંથી આશ્રુતિ દ્વારા વહન થાય છે. તો મિત્રો, આવી જ રીતનો એક પ્રશ્ન છે એ પણ હવે જોઈ લઈએ. તો મિત્રો, આ એક અગત્યનો પ્રશ્ન છે, કોષ દિવાલ. બરાબર, આપણે જોયું હતું કે કોષ કેન્દ્ર, કોષની અંદર અગત્યના ત્રણ બાબતો છે. એક તો હતું કોષ કેન્દ્ર, બીજું હતું કોષરસ અને ત્રીજું હતું કોષરસ પટલ એટલે કોષ દિવાલ. કોષરસ પટલ. હવે કોષરસ પટલની બહારની સાઈડ એને ચોક્કસ આકારવા માટે, આકાર આપવા માટે એક સ્પેશિયલ દિવાલ હોય છે. એ સખત આવરણ હોય છે અને એ કોષનું રક્ષણ કરે છે. તો આજે આપણે એની થોડીક વાતો જાણીએ કે વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહાર, વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષના સૌથી બહારના સખત આવરણને કોષ દિવાલ કહે છે, જ્યારે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી. તો આ યાદ રાખીશું, વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષના સૌથી બહારના સખત ભાગને કોષ દિવાલ કહેવાય અને પ્રાણી કોષની અંદર આ કોષ દિવાલ હોતી નથી. હવે વનસ્પતિ કોષની અંદર આ જે કોષ દિવાલ છે એ મોટાભાગે સેલ્યુલોઝ નામનો જે પદાર્થ છે એ પદાર્થનો બનેલો હોય છે અને તે વનસ્પતિને બંધારણીય મજબૂત આપે છે. તો બંધારણની દ્રષ્ટિએ મજબૂતાઈ આપે છે. હવે એના કાર્યો જોઈ લઈએ તો જેવું કામ કોષરસ પટલનું હતું સેમ કામ અહીંયા રહેશે, કે તે કોષને આકાર જાળવી રાખે છે, તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે, તે કોષમાં પાણી
અને પ્રવાહીમાં જે પદાર્થો રહેલા હોય એને પ્રવેશવા દે છે, તે જેથી જીવંત કોષ દ્વારા પદાર્થનો વિનિમય શક્ય બને છે, અને ત્રીજું તે કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે. બરાબર, વધારેમાં વધારે જલનું શોષણ, પાણીનું શોષણ ના થાય એનાથી તે બચાવે છે, તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે. તો આમ ચાર કારણો કાકર જાળવી રાખે છે, કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થોને પ્રવેશવા દે છે જેથી જીવંત કોષ દ્વારા પદાર્થોનું વિનિમય શક્ય બને, ત્રીજું કોષને વધુ પડતા જલ શોષણથી પણ અટકાવે છે, અને તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે. તો મિત્રો આ રીતે 18 પ્રશ્નો આજે આપણે પૂરા કરીએ છીએ, આજે એટલે રાખીએ છીએ. બરાબર, પ્રશ્નો સરસ રીતે તૈયાર કરીએ. નમસ્તે, જય હિન્દ.